ब्रेक बाद आपनो स्वागत छे। एक्झિટ પોલ પર આપણે વાતચીત કરી રહ્યા છે। ન્યૂઝ 18 નો આ મહા પોલ છે। વાત કરીશું પંજાબની, પંજાબના સમીકરણો શું કહી રહ્યા છે, એક્ઝિટ પોલ માં કયા આંકડા સામે આવી રહ્યા છે। 170 સીટ છે બહુમત માટે, 60 સીટ જોઈએ છે। 2017 ની જો વાત કરીએ તો કોંગ્રેસને 77, બીજેપીને 3 સીટ મળી હતી, પરંતુ હાલ શું કહી રહ્યા છે તે આંકડા પણ મારા સહયોગી પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું। સિદ્ધાર્થ આપણી સાથે છે અને તે આંકડા સિદ્ધાર્થ આપણને જણાવશે। વાત આપણે જે કરી હતી કે 2017નું જે પરિણામ હતું આ વખતે કદાચ તેમાં ઉલટફેર જોવા મળી શકે છે, કારણ કે આમ આદમી પાર્ટીએ મહત્વનો રોલ ભજવ્યો છે। સૌથી પહેલા મહાપોલમાં પંજાબની વાત કરીએ, જે રીતે આપણે જણાવ્યું તે પ્રમાણે 170 બેઠક છે, કોંગ્રેસને ફાળે મોટું નુકસાન છે, અમરિંદરસિંહને ખોવાનું આ નુકસાન હોઈ શકે છે। 19-31 બેઠક મળી રહી છે, ભાજપ સાથે જે અન્ય પાર્ટીઓ છે તેને 1-4, જે પરિણામ 2007માં આવ્યા હતા એક્ઝિટ પોલ તેની નિયર બાય છે। પરંતુ આમ આદમી પાર્ટીને આપ જુઓ, 76-90 બેઠક એટલે કે જે બહુમતનો આંકડો છે તે આમ આદમી પાર્ટીને મળી શકે છે। તેની સાથે અન્ય અથવા તો એસીડીનું જે દળ મળ્યું હતું 7-11 કહી રહ્યા છે તેઓને, પરંતુ આપને એક્સિસ માં ઇન્ડિયાનો આ પોલ છે કે જેમાં એક્સિસ માં ઇન્ડિયા કહી રહ્યું છે કે આપની આ સરકાર હોઈ શકે છે પંજાબમાં, દિલ્હી બાદ એક અન્ય રાજ્ય કે જે આપ સંચાલિત હોઈ શકે છે કે જેમાં તેની સરકાર બની શકે છે, 76-90 બેઠક મળી રહી છે। અન્ય પોલની વાત કરીએ, જન કી બાત કે જેનો પણ પોલ સામે આવ્યો છે એક્ઝિટ પોલમાં, કોંગ્રેસને અગેન 18-31 એટલે કે 30-35નો જે આંકડો છે ઓન એન એવરેજ તે જોવા મળી રહ્યો છે। બીજેપીને અહીંયા આગળ 3-7 સિંગલ ડિજિટમાં રહેશે। ફરી એક વખત આપને 60-84 બેઠક એટલે કે જે બહુમતનો આંકડો જે છે અહીંયા આગળ તે આપને હોય તેવું લાગી રહ્યું છે, એક્ઝિટ પોલ આ કહી રહ્યું છે। અહીંયા આગળ સૌથી મહત્વની વાત છે કે વિપક્ષમાં કોણ હશે, કોંગ્રેસ કે એસડી, કારણ કે તમામ બંને વચ્ચેની વિપક્ષની વાત છે જો આ પરિણામમાં પરિવર્તિત થાય છે તો। જન કી બાતનો આ પોલ છે બીજો એવો પોલ કે જે કહી રહ્યું છે કે પંજાબમાં આપની સરકાર બનશે। ઈટીજી રિસર્ચની હવે વાત કરીએ સંધ્યા, કોંગ્રેસને 23-27 બેઠક હશે, બીજેપીને 3-7 હશે। ફરી એક વખત આમ આદમી પાર્ટી વધુ એક વખત બહુમત સાથે હશે, 70-75 અને એસએડીને 7-13, પરંતુ એ સ્પષ્ટ થઈ રહ્યું છે 3 એક્ઝિટ પોલ અત્યાર સુધીમાં ઈટીજી રિસર્ચ, જન કી બાત અને એક્સિસના, આ ત્રણે કહી રહ્યા છે કે સરકાર બની શકે છે આમ આદમી પાર્ટીની, આ મહા એક્ઝિટ પોલની અંદરના આંકડા છે। ઇન્ડિયા ટીવી સી વોટરની પણ હવે વાત કરી લઈએ, 170 બેઠક છે જેમાંથી એસએડી અને બીજેપીને પોલ પ્રમાણે 47 બેઠક જોવા મળી રહી છે, કોંગ્રેસને 65 છે। આ 2017ની વાત છે સંધ્યા, જે દર્શકો છે તેઓને પણ જણાવી દઈએ કે 2015માં જે રીતે એક જોવા મળ્યું હતું એક્ઝિટ પોલ તેનાથી કેટલા નિયર બાય આંકડા હતા, આપ જુઓ કે અહીંયા આગળ 65 સીટથી ઉલટફેર થયો, 12 સીટનો કે અહીંયા આગળ 77 સીટ થઈ ગઈ, જે પરિણામ ત્યારે પણ એક્સપેક્ટ કરવામાં આવી રહ્યું હતું બીજેપીનું તે રીતે જોવા મળ્યું છે। 18 જ બેઠક હતી, 47 તેને એસએડી સાથે મળીને વાત કરવામાં આવી હતી કે જેમાં અન્ય પાર્ટીઓ પણ હોય, પરંતુ જે પરિણામ આવ્યું હતું તે નિયર બાય હતું। તો જો 65-77 થઈ શકતા હોય તો આમ આદમી પાર્ટી એક વખત સરકારમાં આવે તો પણ નવાઈ નહીં। ન્યૂઝ 24 અને ટુડેઝ ચાણક્ય કે જેનું 2017નો જે પોલ હતો તેમાં એવું હતું કે કોંગ્રેસને 60 સીટ મળશે, તો પરિણામ 77 સીટ પર હતું અને આ એ રીતનું જ જોવા મળી રહ્યું છે કે જે એક્ઝિટ પોલ આવી રહ્યા છે નિયર બાય આંકડા છે, જેની સરકાર બનતી હોય છે, જે એક્ઝિટ પોલમાં દેખાતું હોય છે તેની નિયર બાય જ આંકડા આવતા હોય છે સંધ્યા। બિલકુલ, એક્ઝિટ પોલ ની આપણે વાત કરી રહ્યા છે, યુપી ની આપણે વાત કરીએ તો બીજેપી ત્યાં સરકાર બનાવી રહી છે, એક્ઝિટ પોલ આવું કહી રહ્યો છે, પરિણામ નથી, પરિણામ 10મી તારીખે આવશે, પરંતુ એક્ઝિટ પોલ કહી રહ્યો છે યુપી માટે। અને જ્યારે આપણે પંજાબ ની વાત કરી રહ્યા છે તો પંજાબમાં એક્ઝિટ પોલ કહી રહ્યો છે કે કોંગ્રેસ નહીં, બીજેપી નહીં આ વખતે સરકાર બનશે, આપની સરકાર બનશે। અને જ્યારે આમ આદમી પાર્ટી તરફથી આપણી સાથે મિહિરભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે, મિહિરભાઈ, આમ આદમી પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે, દિલ્હી બાદ હવે બીજું રાજ્ય ફતેહ કરશો? જનસેવાથી પંજાબની જનતાનો આભાર માનીશું અને પંજાબની જનતાને એક નવો વિકાસનો માર્ગ આપીશું। જી, લાગે છે ખેડૂતોના મત તમને તમારા ફેવરમાં ગયા હોય? જી બિલકુલ, ખેડૂતોના મતની સાથે સાથે અગર મેનિફેસ્ટો પ્રમાણે જોવા જઈએ તો દરેકે દરેક નાનામાં નાનો માણસ અને દરેકે દરેક મોટામાં મોટા માણસને આવરી લીધો છે કે આમ આદમી પાર્ટી એવું નથી કે ખાલી ખેડૂતો માટે કામ કરવા જઈ રહી છે કે ખાલી મધ્યમ વર્ગના લોકો માટે કામ કરવા જઈ રહી છે, એવું નથી। પંજાબની જે જનતા છે, દરેકે દરેક પંજાબની જનતાની પાયાની જરૂરિયાતોથી માંડીને
360 ડિગ્રી એમને ક્યાં ક્યાં, અને એક બહુ સારી વાત એ છે કે મેનિફેસ્ટોની અંદર અને અમારા જે સુપ્રીમ લીડર છે એમને પંજાબની ઉપર જે દેવું છે અત્યારે હાલ, એ દેવું પણ કેવી રીતે 0-0 થઈ શકે અને એ કેવી રીતે જીડીપીમાં અને ગ્રોથમાં કેવી રીતે ફર્સ્ટ રેન્ક ઉપર આવી શકે એની પણ બ્લ્યુપ્રિન્ટ આપી દીધી છે. પંજાબના ખેડૂતો એટલા માટે પણ મહત્વના છે કે જોયું છે કે દિલ્હી બોર્ડર પર તેઓ ડેરો નાખીને બેઠા હતા, તેમના હકને લઈને જે વાત કરી હતી, પાછળથી સરકારે ઝૂકવું પડ્યું હતું, સરકારે માનવું પડ્યું હતું. પીએમ મોદીએ પણ એ વાતને માની હતી કે ક્યાંક હું સમજમાં સમજાવવામાં ક્યાંક અમે કાચા પડ્યા છે. આશીષભાઈ, એ સમજાવવામાં કાચા પડ્યા અને ક્યાંક એ વોટમાં પરિવર્તિત થતું દેખાઈ રહ્યું છે આપને? દેશના ખેડૂતોની વાત હોય કે દેશના ગરીબોની વાત હોય, એના માટે યોગ્ય નિર્ણય હંમેશા ભારતીય જનતા પાર્ટીની સરકારોએ કર્યો છે. ક્યાંક કોઈક નિર્ણય અમે લોકોને સમજાવવામાં ઊણ્યા ઉતરાશું, તો પણ લોકોની ભાવના સાથે, લોકોના જેમના જન્મત સાથે રહીને અમે નિર્ણય પાછી લેવામાં પણ ક્યાંય પાછીપાની નથી કરી. પરંતુ સંધ્યા, આ જે છે એક્ઝિટ પોલ છે, અમે ચોક્કસપણે એવું કહી શકીએ છીએ કે પંજાબમાં પણ અમે 2017 કરતા ઘણું વધુ સારું પરિણામ આ વખતે મળવાનું છે. સિંગલ ડિજિટ બતાવી રહ્યા છે, 5 બતાવી રહી છે સીટ આપની, જ્યારે કે આમ આદમી પાર્ટી બહુમત માટે જે 60 જોઈએ છે, આમ આદમી પાર્ટીને 61 સીટો બતાવવામાં આવી રહી છે ઓવરઓલ જો વાત કરવામાં આવે તો. એટલે મોટો ફટકો આપ માની રહ્યા છો કે નથી માની રહ્યા છો? મોટો ફટકો જે છે, માઇનસ પોઈન્ટ આપનો શું હોઈ શકે? માઇનસ પોઈન્ટ નહીં, પંજાબની વિધાનસભાની આ સુધીની જે ઇતિહાસ છે, ઇતિહાસમાં ભારતીય જનતા પાર્ટીએ જે પરફોર્મન્સ કર્યું છે એના કરતા આ વખતે ઘણું વધુ સારું પરફોર્મન્સ અમે કરશું. પરંતુ ક્યાંક કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એકબીજાની જે એ અને બી ટીમ જે વાત કરી શક્યા, ખેડૂતોની અપેક્ષા નથી પૂરી કરી શક્યા, કદાચ એ જગ્યા દેખાઈ રહી છે. અને દિલ્હીનું રિફ્લેક્શન ગીતાબેન, લાગી રહ્યું છે કે પંજાબ તમારા હાથમાંથી સરકી રહ્યું છે? ના, મને એવું નથી લાગતું, એટલે સંધ્યા નથી લાગતું, કારણ કે ત્યાં જે ચન્નીજીના કામ છે એક વર્ષની અંદર ખૂબ સારી કામગીરી એમને કરી છે, અને લોકો વચ્ચે રહેનારો એક સામાન્ય ઘરમાંથી આવેલો ચહેરો અને પંજાબની અંદર ખૂબ સારી કામગીરી, એટલે ક્યાંક એવું બને કે થોડી ઘણી સીટોનો હારફેર થાય, પણ હું માનું છું ત્યાં સુધી પંજાબની અંદર અમે સરકાર બનાવીશું 100%, મને વિશ્વાસ. 28 તમારા પક્ષમાં 28 જઈરા છે, જે 77 હતા. જે રીતે યુપીમાં આપણે જોયું ને કે ત્યાં સીટો ઓછી થઈ રહી છે બીજેપીમાં, તેવી રીતે પંજાબમાં તમારી સીટો ઓછી થઈ રહી છે તેવું અહીંયા દેખાઈ રહ્યું છે. એનું કારણ શું છે? એના કારણ આપણી પાસેથી જાણીશું. ધૈવતભાઈ, કારણો શું છે? કારણ કે એક તો સૌથી મોટો જે વર્ગ છે ત્યાં ખેડૂતોનો વર્ગ છે, મહેનત કરીને કમાનારો આ વર્ગ છે જે વર્ષ સુધી ત્યાં બેસી રહ્યો હતો, અને કોંગ્રેસે કેટલી દરકાર લીધી ત્યાં? બસ આ એક્ઝિટ પોલના જે તારણો છે એ જ પ્રમાણેનું જો પરિણામ આવે તો આપણે સ્પષ્ટપણે સિંગલ લાઈન મેન્ડેટ એવો કહી શકાય કે સરકારને કિસાનોનો આક્રોશ નડ્યો છે. પછી એ ઉત્તર પ્રદેશ હોય, ઉત્તર પ્રદેશમાં પણ ભાજપનું આ પ્રમાણે જોઈએ તો ઓછામાં ઓછું 80 બેઠકોનું નુકસાન છે, 80-100 જેટલું. તો શેરડી પકવતા જે ખેડૂતો છે એમનો પણ મુદ્દો હતો. અને જો હરિયાણામાં ચૂંટણી થઈ હોત તો ત્યાં પણ આવું પરિણામ હોત. પંજાબમાં ભારતીય જનતા પાર્ટી પોતે પ્રત્યક્ષ રીતે ક્યારેય ચિત્રમાં હોતી નથી, બીજાના ખભે બંદૂક ફોડતી હોય છે, ત્યાં કોઈકનો સહારો લેતી હોય છે. અને જે અત્યાર સુધી શિરોમણી અકાલી દળ એનો મુખ્ય કાયમી અને પરંપરાગત સાથીદાર હતો, આ વખતે એ પણ સાથે નથી. કેપ્ટન અમરિંદર આવ્યા છે, પણ કેપ્ટન અમરિંદર કોઈ મોટો ફરક નહીં પાડી શકે એવું સ્પષ્ટપણે વર્તાતું હતું. કોંગ્રેસને જે નુકસાન થયું છે એ ચોક્કસપણે કોંગ્રેસની આંખ ઉગાડનારું હોઈ શકે, કારણ કે દરેક પ્રાંત, પછી એ ગુજરાત હોય કે મહારાષ્ટ્ર હોય કે પંજાબ હોય, કોંગ્રેસ આંતરિક યાદવાસ્થળી માંથી ક્યારેય બહાર આવી શકતો નથી. અને એનું માઠું પરિણામ એ છે કે પંજાબ જેવું અત્યંત મહત્વનું ગણાતું રાજ્ય કોંગ્રેસની પાસે હોવા છતાં અત્યારે ચન્ની ઉપર વિશ્વાસ નથી મૂક્યો જનતાએ, કે પછી કોંગ્રેસ ઉપર નથી મૂક્યો, કારણ કે ચન્નીને સમય પણ ઓછો મળ્યો છે. આમ આદમી પાર્ટી જો આ તારણો પ્રમાણે સત્તા ઉપર આવે છે તો સ્પષ્ટપણે માનવું જોઈએ કે જનતા એક ધારા છાપેલા કાટલા જેવા ચહેરાઓથી કંટાળી ગઈ છે, અને નવા લોહીને રાજકારણમાં જોવા ઈચ્છે છે. જો આટલી મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટી બેઠકો મેળવે ખરેખર તો ચોક્કસ એવું માની શકે કે ભાજપ નહીં, અકાલી દળ નહીં, કોંગ્રેસ નહીં, અમરિંદર નહીં, કોઈ નહીં, તદ્દન નવા ફ્રેશ ચહેરા સાથે નવી રાજનીતિ, વિકાસની રાજનીતિ, આવતીકાલની રાજનીતિ જનતા ઈચ્છે છે એવું આ પંજાબનો જનતા. રાજીજી, આપ ક્યા માનતે હૈ પંજાબ મેં ભગવંત માન બનેંગે સીએમ? देखिए, पहले तो अभी ये एग्जिट पोल है, मेरा मानना है कि अभी एग्जिट पोल में जो
इंडिकेशन हैं, संकेत हैं, वो जरूरी नहीं कि वैसा ही काउंटिंग के दौरान अक्सर हुआ है कि मामला पलट जाता है, लेकिन एक बात तय है कि वहां हंग असेंबली होने वाली है जी। अब बाकी गेम चेंजर या जो डिसाइडिंग पार्टी जो होगी उस पर अभी बहुत पेच है, इतना इजी नहीं है कि भगवंत मान हो जाएंगे या फिर चन्नी तो नहीं होते। कौन किसका साथ ले सकता है कौन, क्योंकि क्योंकि अरविंद केजरीवाल तो बोल रहे हैं कि हम किसी के पास नहीं जाएंगे, अगर कोई हमारे साथ आ रहा है तो हम देख लेंगे, फिर देख बैठ के राउंड टेबल पे बात करेंगे हम। ये ऐसा होता नहीं है और ये बहुत कुछ डिपेंड करेगा कि किस पार्टी को कितनी सीट मिलती है, चाहे अकाली दल है, चाहे भाजपा और कैप्टन अमरिंदर सिंह का गठबंधन हो या फिर कांग्रेस हो। तो ये है कि कांग्रेस ने लूज किया, ये कांग्रेस को इसका चिंतन मंथन करना होगा कि एक जहां मजबूती से कांग्रेस हमेशा जीतती थी वो लूज कर गई और यही विश्वसनीयता का संकट है। अब उनको राजस्थान और छत्तीसगढ़ पर भी ध्यान देना होगा। जी बिल्कुल बिल्कुल, आगे भी हम बात करेंगे, गोवा ने विषय पर बात करीशू, मणिपुर नी बात करीशू, उत्तराखंड नी पर बात करीशू, एक नानकड़ा ब्रेक बाद अत्यार सुधी जे वात थई छे।